તમે નિર્ભય હોય તો તમારી શક્તિનો વિકાસ થઈ જ જાય ને. કુંડલીની મહાશક્તિને જાગૃત કરવી બહુ સહેલી છે, પણ એમણે તારી કુંડલીની શક્તિને જાગૃત કરી હોય અને કુંડલીની શક્તિ જાગૃત કર્યા પછી તારી તારા સબકોન્શિયસ માઇન્ડમાંથી અજ્ઞાત પ્રોગ્રામ રિલીઝ થાય એટલે હમણાં બીજી પહેલાં તો પાછો વળીને મને ચોંટી જાય કે હવે મને હતું એ કન્ડિક્શનમાં મેકી દઉં, તારા તારું બોલેલું ફરતા કેટલી વાર લાગે. એટલે બાપુ વગર મોતે મરે ને, મોતા વગર મરે એ એક વાત છે, પણ તને લ તને તારી કુંડલીની જાગૃત કરીને એને ભાંસ્ય ચડવાનું લે. એટલે જે બધા હજારો સાધુ સંતો જે બધા કુંડલીની જગાડવા બેઠા છે એ તો હારું છે, ભગવાનનું કોઈની કુંડલીની જાગૃત નથી થતી. કઈ બીજા દાડે એનો દુકાન બંધ થઈ જાય અને ઓલો એનો પીછો ના છોડે, જગાડી છે તો આ બધું મને શું થઈ રહ્યું છે, તને જે થઈ રહ્યું છે એ તો બધું અજ્ઞાત હતું. એટલે ખરેખર એમ કે અત્યારે જે ચાલી રહ્યું છે ને ધ્યાનનો ધંધો, એ ધ્યાનનો સારામાં સારો ધંધો ચાલી રહ્યો છે. ધ્યાન કોઈને કરવું નથી એમ, આ ખાલી બિઝનેસ વિકસિત થઈ રહ્યો છે. તમે જો કુંડલીની શક્તિના માસ્ટર હોય ને તમે ભૂલથી પણ જો કોઈની કુંડલીની જગાડી તો તમારી દશા બેઠી સમજો સાડા હાથી બોલ્યા વહે પછી હજારનું ટોળું ભેગું થઈ જાય, ચમ તમે આવું કર્યું, હવે આને મૂળ ફોર્મમાં લાવો ને કરતા ભાઈ સાનો માનો ઘેર બિઝનેસ કર, કુંડલીને જગાડ્યાવાનો તમે જગાડી તે અમારા આટા આવી રહ્યા છે. એ આવું છે મારા લાલ, કુંડલીની તારી જાગી બી જાય પણ કુંડલીની ને જાગૃત થયા પછી તને મને બે ને ખબર નથી કે હવે પછી શું થવાનું છે, અને તું વાર વાર પ્રશ્ન લઈને ઉભો હોય ચોવીસે કલાક, મને આય દુખે છે ને આય દુખે છે, હવે તું પિતર શાંતિથી બાપુ કે ના એમ ચાર દાડે બેહવું જોઈએ ને, કુંડલીની ને ગોદાળી કરે છે. એટલે ખ્યાલ આવ્યો કે કુંડલીની જાગૃત થવી બહુ સહેલી છે પણ કુંડલીની મહાશક્તિનું સમન્વય થવું એ તો દીકરા એના કરતા હજાર વોલ્ટેજ ઊંચો પ્રોગ્રામ છે, પાગલ થઈ જાય, સુરતની બજારોમાં એક ગાભો લઈને ફરે, જોયો બાદશાહ થઈને આખા સુરતમાં કોઈની માં નથી વિહાણી તને યસ કે નો કહે, કે આખો પલકારા મારવાની બંધ થઈ જઈ હોય અને લાલ ખોટારા જેવી હોય, મૂછ ઉપર લીંબુ ઠરતું હોય તો હા મુજો એટલે ઉભો થઈને વ્યાતો થઈ જાય, કશું કહેવા ના રહે તને એટલો તો પાવર હોય. બોલો એ તો ભૂલથી કઈ કીધું વળી જો ઈકો કે અહમથી તને ચોટ્યો બી તો તું ખાલી હાવ કરે તો પરમાણુ વ્યાખ્યા જઈ ના જીવ હતા સુધી કોઈ દળો બુદ્ધિ નો ઉપયોગ કરવા ન રહે. પાવર કેટલો બધો હોય તારો, એને ઉર્જાનું લીકીશ કહેવાય, શું કહેવાય, તારામાં ઉર્જા જમા થઈ હોય ને ઓલો જે ડાયો છે એને એવું લાગતું હોય બે થપ્પડ ઢોક્યું હોય સીધું થઈ જાય, થપ્પડ મારવાનું વિચાર એ પેલો તો ઓલો પાછો વળી ગયો. ઓ ભગવાન કને આખલાના જેવી શક્તિ ન મંગાય, તું મને હાંડ બનાવજે. ભગવાનની કને વાઇટાલિટી મંગાય કે કિંગ કોબરા જેવી શક્તિ આપજે, તે નાનો એવો જ હોય પણ હાથી તે રસ્તો ચેન્જ કરવો બદલાઈ જાય, એક બાજુથી હાથી આવતો હોય ને એક બાજુ કિંગ કોબરા જતો હોય તો જોજે રસ્તો કોણ બદલે છે. હાથી રસ્તો બદલી નાખે ને કોઈ પુતર છે એ ઉભા થાય કરે. એટલે વાઇટાલિટીની વાત છે એમ, કોઈ ફિઝિકલ શક્તિની વાત નથી, ફિઝિકલનો અહીંયા સવાલ જ નથી. વર્જન આપેલા છે ઈશ્વરે, એટલે જેની કુંડલીની શક્તિ જાગૃત થઈ હોય એનામાં એનર્જીનો ફોર્સ કેટલો બધો હોય, ભૂલથી જો ભરાણો તો કોઈ કામનો ન રહેવા દે.
ઉર્જા નો લીકેજ કહેવાય. ઉર્જા લીક થાય તો શું થાય? કોઈ વ્યક્તિની ઉર્જા લીક થઈ હોય અને તું એનો લોકેશન બની ગયેલો હોય, તો જેટલી વખત ઉર્જા લીક કરે ને એટલી વખત તું શાક સમારતો હોય ને તો ચપ્પુ વાગી જવું, તું ઘરમાં ચાલતો હોય તો ઠેસ વાગી જવી, તું ઘરમાં એમ કઈ કામ કરતો હોય તો લપસી જાય, પછી જમવા બેઠો હોય તો દાંત કચડી જાય, જીભ કચરાઈ જાય. આ જે બધા વિસ્ફોટો થાય ને નાના નાના, એ કોઈ વ્યક્તિએ ટાર્ગેટ બનાવ્યા છે તમને, અને વારંવાર એ વ્યક્તિ તામસની પરાકાષ્ઠાએ શક્તિને ત્રાસ કરી રહ્યો છે, પણ વધારે ના થાય. નાનું નાનું ખાલી ટુકડો તૂટીને જાય, પણ વાગે તો ખરો જ, જેને ટાર્ગેટ બનાવ્યો એને વાગ્યા વગર ન રહે. એટલે આપણે અમુક સમય નહીં કંટાળી જતા કાહળો નેગેટિવ છે, એટલે એ વ્યક્તિને આવતાની સાથે તમને અણગમો થાય, અને એક વ્યક્તિ પોઝિટિવ હોય એ આવે એટલે તમને ગમો થાય. એટલે ગમો અને અણગમો એમાં તમારે બુદ્ધિ નો લગાડવી પડે, બુદ્ધિ લાગી જ જાય. કહીએ તો હશ કે નહીં, એટલે ગમો અને અણગમો તમે વ્યક્તિને કોઈ દાડો ન મળ્યો હોય, પણ ગમો અને અણગમો છે એ તો તમારે કુદરતી જ થાય. અને કુદરતી પેલો આવે એટલે મગજ જ કામ નહીં કરે, જાય તો જેવો તારી ઓફિસમાં પગ મુકાય ની હારે તરમ ચાલુ જ થઈ જાય કે આ હા ક્યાં હોળીએ ચડ્યો હવાર હવાર, અને કોઈ વ્યક્તિ આવી જાય તો તને ગળે લાગવાનું મન થાય કે આજે દાડો સુધરી ગયો, અને એ દિવસ રંગે નહીં જતો રહે તમારે. રોજ તમે 5 લાખનું કામ કરતા હોય તે દાડે 10 લાખનું થઈ જાય, થાકે ના લાગે અને ખુશી બેકરાર રહે, એ નોખું. ઓલાનો હવારમાં પગલા પડ્યા હોય તો તમારે માઇન્ડ સેટ ની માફાડી જાય, એવું ના બોલાય. અને મારો દીકરો હવાર છે આ જુદી પથારી ફેરવે નોખી અલગ, બાપુ જરા ગાળી ઉપર બોલે. એટલે ગમો અને અણગમો છે એ આપણે કરવો ના પડે. ગમો અને અણગમો છે ને એ ઓટો બોર્ડ છે, એટલે ગમો અને અણગમો છે એ તારે કરવા ના રહો પડે, થયો જ જાય. આપણે બધા બેસીને મસ્તીથી વાતો કરવી છીએ અને કોઈ એક વ્યક્તિ અહીંયા પ્રવેશ કરે એટલે આપણી વિચારધારા બદલી જ જાય, એ કશું ના કરે ને એ એવું ના ઈચ્છતો હોય કે મારે જવાથી બદલી જાય, પણ બદલી જ જાય. લાઈન તૂટી જાય, લાઈન તૂટી જાય, જે લાઈન ચાલુ હોય તારી એ જતી જ રહે. ફૂલ મૂડ માં હોય ને એક વ્યક્તિ આવીને બેસી જાય એટલે તારો મૂડ ઝીરો થઈ જાય, અને કોઈ વાર ઝીરો મૂડ માં હોય ને કોઈ વ્યક્તિ આવીને ખાલી બેસી જાય ઉતરી જાય ટોપ ઉપર. હાઈ લેવલ એટલે બહુ સારી. આપણામાં જે માનસિક ચેતના છે ને એ પ્લસ માઇનસ થવાનું કારણ ઓટો છે. સેમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસેમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ હજુ તમારા સંયમ અને નિયમથી ચાલે, પણ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ આજ બી ઈશ્વર ચલાવે છે. તમે ઈશ્વરને ઓળખતા હોય કે તમે ઈશ્વરને ના ઓળખતા હોય એ એક વાત થઈ, પણ એ જન્મથી મૃત્યુ સુધી તારી સિસ્ટમ ચલાવે છે એ પરફેક્ટ પ્રેક્ટિકલ વાત છે. એવા 64 તંત્ર ચાલે છે તારામાં, કેટલા? 64. અને 64માંથી એક બી તંત્ર નો તારો કમાન્ડિંગ પાવર નથી એના ઉપર. હોય પછી કોઈ દશરથ બાપુ જેવો એકાલું
કે ભગવાન શિવે 64 તંત્ર ની રચના કરી અને 65મો જે સ્વતંત્ર તંત્ર છે એ ઓટોમેટિક આવી ગયું. દશરથ બાપુ જો બરાબર છે. અરે આ બધા ચિત્ર રતન કહેવાય, કિચડમાં કમળ ઉગી ગયું અને એ ઓટો છે. એકને દીક્ષા લેવી પડે સાધુ બનવા માટે કોઈ સંપ્રદાય, અને એ સંપ્રદાય ચલાવે. અને કોઈ બાળકનો જન્મ થાય એની આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈને હોય, અને એને ધર્મની સ્થાપના કરવી ના પડે, એની હાજરી માત્રથી થઈ જાય. કેટાલિસ્ટ કહેવાય. કેટાલિસ્ટ એક એવું તત્વ છે કે કોઈ પદાર્થના સંગઠન કે વિખંડનમાં ભાગ ના લે. ઉદ્દીપન પ્રક્રિયા, ઉદ્દીપન એની હાજરી માત્રથી જ થવા માંડે સંગઠન અને વિખંડન. એમ તમે અહીંયા આવ્યા છો તો મારે તમને આશીર્વાદ આપવાના, તમે એ આશીર્વાદ લઈને સુરત જાઓ ને એવું કશું ન હોય. મેં એક કેટાલિસ્ટ જ છું એમ. મેં તમારા કોઈ બી કાર્યમાં ભાગ ના લઈ શકું એમ, પણ મારી હાજરી માત્રથી જ બધા કાર્ય થઈ જાય. એટલે આવો દર્શન કરો, મસ્તીથી જેટલા દડા રહું એટલા દડા ખાઈ પીને રહો, રમો ખેલો કૂદો, પ્રશ્ન નહીં કરવાનો. મારો ધંધો નથી ચાલતો ને મારો બધું હાલવા માંડશે, દોડવા જ માંડે. મતલબ એવો થાય કે મારી ચેતના જે કામ કરવાની હતી તારા ઉપર કન્ડિશન રાખી દીધી. એટલે જે અંતર ચેતના નો પ્રવાહ ચાલતો હોય એ તારું કલ્યાણ જ છે. શાંતિ થી બે હતો, પણ શાંતિ થી છે બે, ઉપદ્રવ કરવાની આદત પડી ગઈ. જેટલો વધારે ઉપદ્રવ કરે એટલો ખુશ થઈ જાય કે મેં બહુ જ ઉપદ્રવ કર્યો. દરવાજો બંધ કરીને બેઠો, ઉપદ્રવ કરીને બાપુ ને બધા સવાલ કર્યા થાય કે મેં બહુ સવાલ કર્યા બાપુ ને બહુ જાણ્યું. જેટલા વધારે પ્રશ્ન કરે ને દીકરા, એટલી ચેતના નો પ્રવાહ છે એ એના તરફથી ડિસ્ટર્બ થવા માંડે. એટલે પેલો પ્રવાહ બંધ કરી લે, પછી સાંભળવાનું જ કામ કરે. સાંભળાવો તણ હાલો, તમે થઈ જાઓ વ્યક્તા અને હું થઈ જાઉં શ્રોતા. જે તું જન્મ હોય ને તને મેમરી બનવાની ચાલુ હોય ત્યારથી અત્યાર સુધી તું મને જે પ્રશ્ન કરે ને સીધો ભૂતકાળ તરફ જ જાય. અને ભૂતકાળ છે એ માત્ર ડાંગરના ફૂતરા ખાંડવા જેવું છે, એમાં ચોખા નીકળે જ નહીં. કારણ કે તું તો જેવો વર્તમાનની ક્ષણમાં ઉભો થાય એટલે તારા બધા પ્રશ્ન ભૂતકાળના જ છે. જે ઘટના ઘટી જઈ છે જેની સાથે કઈ લેવા દેવા નથી, તારામાં મેમરી બની જાય છે એટલે દુઃખી થાય છે. ફોર્મેટ મારી દેવું પડે, ફોર્મેટ મારવાનું પડે. રેપ મેમરી છે ને એ નકારાત્મકતાથી ભરાઈ જાય એટલે એ જ દુઃખનું કારણ છે. ખોટી જ મીન દુઃખ, દુઃખનો મીનિંગ સમજાવશે તમને? દુઃખ એટલે કોઈ બી એક વસ્તુ આપણે ઘરે થઈ, ખરાબ વસ્તુ હોય જેને આપણે વારે ઘડીએ વિચાર કર્યા કરીએ તો એમાંથી આપણું કશું નહીં. કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ, બરાબર. ઓલી બાકસ લાવજે. કર્મ, અકર્મ, વિકર્મ, પ્રાલબ્ધ, સંચિત,
અને ક્રિયામણ અને પુનર્જન્મ આ બધી સિસ્ટમ મેં તને એક બીસી સેકન્ડમાં સમજાવી જશું. તે ફૂંક મારી ઓલવી નાખી, આનો પુનર્જન્મ થાય તો મેલ ના સાલ તાણ કશું નથી, પુનર્જન્મ જેની કક્ષા સમાપ્ત થઈ જાય, કોઈ દાડો જેનો જન્મ થવાનો જ નથી એનો ઇતિહાસ રચી નાખવાના, પુનર્જન્મ છે ના સંદેશ. ઠીક છે, હવે કૃષ્ણ ને કૃષ્ણ રીતે જે કીધું હોય બરોબર છે. દશરથ બાપુ એવું ના કહી શકે, દશરથ બાપુ પ્રેક્ટિકલ અને પ્રયોગાત્મક છે. એટલે હવે કોઈ મોટો માણસ આવીને ફોર્સ કરે કે આ પુનર્જન્મ થાય તો આપણે એના પગ હુંહરું નીકળી જવું, એ આપણા સંસ્કાર કહેવાય લપ કરવી એના કરતા. પણ પુનર્જન્મ ન થાય પાછી વળીને પ્રગટ ન થાય એમ તો તૂટીને મરી જાય ને પાવડર ફોર્મ કરી નાખે તોય. વાત સમજમાં આવે છે? એટલે અહીંયા બધું કર્મ અકર્મ વિકર્મ કુકર્મ પ્રાલબ્ધ સંચિત કે નિક્રિયામણ અને પુનર્જન્મ એ બધી વાત કરી છે એમ કૃષ્ણ ભગવાને. પણ એ આજથી 5,500 વર્ષ પહેલાની વાત છે, અને એ વાત આજે ડીબામાં બેસી જાય એવું કઈ રીતે મનાય? કાલે હું નાનો એવો હતો એટલે મારા બૂટ સાથે અલગ હતા એમ, અને હજુ પડ્યા જ છે બૂટ ભેગા કરેલા માએ. તો શું અત્યારે આ 11.5 ફૂટ નો પગ છે એમાં જતો રહો એ ન જાય? તો બધા ઋષિ મુનિ એ કીધેલું હતું કે અપસરાઓ કોઈ દડો ખેડી જ ન જાય. મહારાષિ વિશ્વામિત્ર વખતે રંભા એવી હોય તો આદમી એવી નીવી હોય, એટલે કોઈ દડો વૃદ્ધાવસ્થા કે એવું કઈ આવે જ નહીં. પરાવર્તન પ્રકૃતિનો નિયમ છે, અને પરાવર્તન પ્રકૃતિનો નિયમ હોય તો એ નિયમને કોઈ તોડી શકે નહીં, માનવથી માંડી દેવતા. એ લોકો તો એમ કેવું છે ને કે સ્વર્ગમાં નહીં લાગે. કૃષ્ણ ભગવાન હોય તો એ પણ એમને સિલી બાકી પહેલા વૃક્ષ નીચે સૂર્ય અને મૃત્યુ તો સ્વીકાર્યું પડ્યું. માર્યું અને બાણ માર્યાથી કીધું ભાઈ તું વિલાપ ના કરીશ, વાલી વખતે મેં તને ફફડાયું હતું તે વાલીએ શ્રાપ દીધો, તમે તો બે ભાઈનો ઝઘડો હતો, તમે વચ્ચે કોઈ કારણ સિવાય ઠોકી દીધું. રામ તો કહેતો હતો કે ભાઈ અમારો ક્ષત્રિયોનો ધર્મ છે એમ પૃથ્વીને એમ કે બધા ત્રાસોથી રહિત કરવી. આપણે એમાં નથી જવું, એમ અત્યારે ભૂતકાળમાં જઈએ તો સ્વામિનારાયણ બાપાને બધા સંતો ઝઘડા છે એવું થાય.